જામનગરના કાલાવડના ખંડેરામાં પૂરના પાણી ખેતરોમાં ઘૂસ્યા અને ખેતરો થયા સાફ. ખંડેરા સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરોની આવી જ હાલત છે. અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંડેરા ગામે ગત 27 તારીખે અવિરત વરસાદ પડતા ફુલજર નદી બે કાંઠે વહેતા પુલ ઉપરથી પાણી ચઢી જતા કાલાવડથી જામનગર હાઈવેનો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ફુલજર નદી બે કાંઠે વહેતા ખંડેરા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી અને પૂરનું પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં વહી જતા ખેતરો ધોવાઈ જવા પામેલ હતા. ખેડૂતો માથે જાણે કુદરત રૂઠ્યો હોય તેમ ખેડૂતોનો ઊભો પાક પણ પૂરના પાણીમાં તણાઈ જતા ખેતરો મેદાનમાં ફેરવાઈ ગયેલા હતા. ખેતરમાં ઊભેલા કપાસ, મગફળી, એરંડાનો પાક હતો. ઊભો પાક તણાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવી જતા ખેડૂતો પાયમાલ થઈ જવા પામેલ હતા. ખંડેરા સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરોની આવી જ હાલત છે. અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. અમુક ખેડૂતોને કપાસ પડી ગયું છે અને પાક ફેલ થઈ ગયો. ધરતીપુત્ર પર એક બાજુ ઉપરથી મેઘરાજાનું વરસવું અને બીજી બાજુ પૂરના પાણી ખેતરોમાં આવી જતા ખેતરોનું અને પાકનું ધોવાણ થયું. ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો. ઊભો પાક ધોવાઈ જવાથી સરકાર પાસે પાક ધોવાણનું તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય અને નદીના કાંઠા વિસ્તારનામાં પૂર સંરક્ષણ દિવાલ કરાવી ખેતરોનું ધોવાણ અટકાવવા માંગ કરવામાં આવી હતી. ખેડૂતોને ઊભો પાક અને ખેતરો ધોવાઈ જતા ખંડેરા ગામના ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને સરકાર પાસે યોગ્ય સહાય અને પૂર સંરક્ષણ દિવાલ કરી આપવા માંગ ઉઠવા પામી હતી. હર્ષલ ખંડેરિયા, ZS TV, જામનગર. બાજુની અંદર જે શૈલેષભાઈનું ખેતર આવેલ છે એ ખેતરની અંદર બહુ મોટી સંખ્યામાં નુકસાની થઈ છે. જેઓની દિવાલ, ફેન્સિંગ દિવાલ, કપાસનું પાક, એરંડાના પાક, જે પાક હતો એ બધો પાક નિષ્ફળ ગયો છે. તો હું પણ સરકારશ્રીને એવું નિવેદન કરું છું કે બને ત્યાં સુધીમાં જેટલું ઝાઝી સંખ્યામાં વળતર મળે એવી મારી સરકારશ્રીને દિલથી અપેક્ષા છે. બીજું કે જે 27 તારીખે જે વરસાદ પડ્યો હતો એની અંદર રોડ રસ્તા તો બ્લોક હતા. ગામની અંદર પણ આવડી મોટી નુકસાની છે. સંધાયથી વધારે નુકસાની આ ખેતરની અંદર છે. તો બસ આટલું જ સરકારશ્રીને મારું નિવેદન છે કે બને ત્યાં સુધી એમને દિવાલ કરાવી આપો કે પાક નિષ્ફળ ગયો એનું ભરણ પોષણ આપો. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.